આપણે વાત એ કરવી છે કે ફરી આપણે શું કામ ભેગા થયા. સૌના મનમાં સવાલ છે, સૌના મનમાં પીડા છે, સૌના મનમાં વેદના છે કે ફરી પાછો આપણે, હજી તો એક જ વર્ષ થયું ચૂંટણીના, ફરી પાછું ભેગું થવું પડ્યું, બધાને તકલીફ પડી છે. તો મારે તમને બે પાંચ વાત એ જ કરવાની છે કે વડીલ આપણે ફરી પાછો એટલા માટે ભેગા થયા છીએ કે આપણે જેને જીતાડ્યા હતા, આપણે જેને, જે વ્યક્તિને જીતાડ્યા હતા, પરંતુ એવું ચોક્કસ કહીશ કે આપણે આમ આદમી પાર્ટીને જીતાડી હતી, પણ એ વ્યક્તિ ખોટા નીકળ્યા ને એ આજે ભાજપના શરણાગતિ સ્વીકારી લીધી ને, એ વેદનાને લઈને આપણે સૌ ભેગા થયા છીએ. પણ આપણે આ વેદનાને રોવાનું નથી, આપણે આને ગાવું નથી, આપણે ફરી પાછું યુદ્ધ મેદાનમાં સજ્જ થવાનું છે. તો થાશો ને બધા, કારણ આપીશું તમને, હું કારણ આપીશ વડીલ કે શું કામે આવું થયું. તમને એટલું તમારે વિચારવાનું છે ને અન્યને વિચારતા કરવાના પણ છે કે આવું શું કામે થયું. કારણ કે જુઓ કે 156 જણા ભાજપ પાસે હતા, બહુમત સાથે સરકારમાં બેસાડ્યા ને 156 કૌરવોને આપણે જીતાડ્યા ને ગુજરાતે. અને આપણે આમ આદમી પાર્ટી પાસે કેટલા હતા? 5 પાંડવો હતા. તો ભાજપને પેટમાં ન દુખવું જોઈએ, ભાજપને તકલીફ ન પડવી જોઈએ ને. સરકારમાં ઘટતું તું કોઈ નતું ઘટતું. હું તમને કારણ આપું છું કે એને શું કામ આવું કર્યું, એટલે તમારા મનમાં જે સવાલ છે ને એનો જવાબ તમને મળી જાય. કે એને 156 સાથે સરકાર બનાવી, એને કોઈ પણ માથું સરકારમાં ઘટતું નહોતું, રાજ્યસભામાં કોઈ માથું ઘટતું નહોતું, એને ક્યાંય પણ એક પણ ધારાસભ્ય ખરીદવાની કે વેચવાની કે લેવાની જરૂર નહોતી. પરંતુ શું કામે એને આ કર્યું? કારણ કે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી પી ગયા એટલે આ કારસ્થાન કર્યું. તમે વિચારો એને શું કર્યું કે જે રીતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની વિચારધારાએ દાયકાઓ સુધી રાજ કર્યું, સેવા કરી, સરકાર બનાવી, બે બે વખત સરકાર બનાવી, ત્યાંથી આ લોકશાહીનું વાવાઝોડું ઉઠતું પંજાબમાં આવ્યું અને પંજાબને હલાવી અને આમ આદમી પાર્ટીએ સરકાર બનાવીને, અને ત્યાંથી ગુજરાતમાં જ્યારે આપણને એમ કહેતા કે ઝીરો પર આવશો, તમે શું કહેતા? ઝીરો, કઈ ન કરી શકો, ત્રીજો પક્ષ ન ચાલે. આવી વેવલી વાતો કરવા વાળા ભાજપિયાઓને આંખના ડોળા બહાર આવી ગયા જ્યારે એના ગઢમાં ગાબડું પાડીને 5 ધારાસભ્ય આપણે આપ્યા. એટલે એને પેટમાં એ દુખવા માંડ્યું કે આ તો 2027 માં સરકાર બનાવી લેશે. એને એ દુખાવો થયો, એટલે કે દુખે છે પેટ ને કૂટે છે માથું, એટલે આપણા ધારાસભ્ય તોડે છે કે મૂળિયા 5 નાખ્યા છે આમ આદમી પાર્ટીએ અને 43 લાખ વોટ ગુજરાતની જનતાએ આપ્યા છે, આ મૂળિયા તોડવાનું કામ કરવું પડશે, નહીતર તો 2027 માં સરકાર બનાવશે. એટલે એને તમારો મારો ને પાર્ટીનો વિશ્વાસ ડગમગાવવા માટે આ કારસ્થાન કર્યું છે. સમજી ગયા ને શું કામ લઈ ગયા ને? અને આપણે કોઈ વ્યક્તિને જોઈને મત નહોતા આપ્યા, આપણે કોને જોઈને મત આપ્યા હતા? વિચારધારાને જોઈને આપ્યા હતા. જે વિચારધારા અરવિંદ કેજરીવાલજીએ જે કામ કર્યું છે દિલ્હીમાં એને જોઈને આપ્યા હતા ને દાદા? આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં શું કહેતા કે ત્રીજો પક્ષ ન હાલે, પણ હાલવા નહીં દોડવા માંડ્યો, એટલે એને તકલીફ પડી અને એટલે આપણો વિશ્વાસ તોડવા માટે એને આ કામ કર્યું છે. તો આપણે આપણો વિશ્વાસ મજબૂત રાખવાનો છે, વાત કહેવા માટે આવી છું. તમારે તમારો વિશ્વાસ મજબૂત રાખવાનો છે અને હવે ક્યાંય ચોરે બેસો, પાનના ગલ્લે બેસો, ક્યાંય પણ એવી વાત ન કરતા કે અમારો વિશ્વાસ તૂટ્યો છે એટલે આમ થયું તેમ થયું, હવે અમારે શું કરવું. તમારે એક જ જવાબ આપવાનો છે કે આ ગદ્દારોને અમે ક્યારેય માફ નહીં કરીએ અને ફરી પાછા આમ આદમી પાર્ટીને જીતાડીશું. આ વિશ્વાસ તમારે આપવાનો છે, તો આપો છો ને વિશ્વાસ? આકલ જોઈએ મને. સિંહોના હેઠા પાણી પીને બેઠા છીએ ને આપણે, 100 રટલી ધરતી ઉપર બેઠા છીએ, ત્યારે એટલું ચોક્કસ કહીશ કે આ વિશ્વાસ લેવા માટે આવ્યા છીએ. કારણ કે આ તમારે કરવું પડશે, આ તમારે એટલા માટે કરવું પડશે કે જે રીતે આપણા સ્વાભિમાન ઉપર વાર કરે છે, જે રીતે એ જનતાના મતદાનને એવી રીતે સમજે છે કે આપણે તો મત આપ્યા જ નથી, એના હાથમાં જ બધું છે, આપણી ખાલી એટલી જ કઠણાઈ છે કે આપણે ચૂંટાવી શકીએ છીએ, આપણે પાછા એને હેઠે નથી પાડી શકતા. એટલે આ લોકો શું કરે કે આપણે ચૂંટેલા હોય એને લઈ જાય અને આપણા વિશ્વાસને તોડે. તો આ ભાજપનું જે કાંડ છે ને એ સમગ્ર દેશ જાણે છે. કારણ કે માત્ર ગુજરાતમાં જ નહીં, દિલ્હીમાં પણ સરકારથી એને તકલીફ પડે છે, પંજાબમાં પણ સરકારથી તકલીફ પડે છે, દિલ્હીમાં બધા નેતાઓને જેલમાં ભરી દીધા. સાંભળો, જોવો છો ને તમે છાપાઓમાં, પંજાબમાં શું કર્યું, ચંદીગઢમાં શું કર્યું. મેયર કોના બનતા હતા? આમ આદમી પાર્ટીના. પણ ન બનવા દીધા, ચોરી કરી, મતની ચોરી કરી, લોકશાહીનું ખૂન કર્યું અને પોતાનો મેયર બનવા બનાવો તો, પણ થોડીક દયા ભગવાનને આપણા ઉપર આવી અને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે મેયર તો આમ આદમી પાર્ટી નો જ બનશે અને આમ આદમી પાર્ટીનો ભાઈનો,
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી. એટલે વસ્તુ તમારે સમજવાની છે કે એ લોકોને તકલીફ, આપણા ગઠબંધનમાં તકલીફ પડી છે, ગઠબંધનમાં તકલીફ પડી એટલે અરવિંદ કેજરીવાલજીને વારે વારે પરેશાન કરે છે. પરેશાન કરવાનું તો ક્યારનું ચાલુ કરી દીધું તું? અરે તમે એટલી બધી વાતો સુફિયાણી કરો છો, કરોડો રૂપિયાના અમારા પૈસાના ધુવાડા કરો છો, છાપાઓમાં ને ટીવીમાં મોટી મોટી જાહેરાતો કરો છો, અને તમારે અમારી વિચારધારા ચોરવી પડી? શું કર્યું? ગેરંટીઓ ગેરંટીઓ છાપામાં આવવા માંડ્યું ને. ભાજપની ગેરંટી શું આવે? ભાજપની ગેરંટી વાંચો છો ને? આપણી ગેરંટી ચોરી લીધી એને. શું કર્યું? મજબૂર થઈ ગયા. કોને કર્યા? આપણે આમ જનતાએ કર્યા મજબૂર, કે અમે આમ આદમી પાર્ટીને વિજયભાઉ સાથે આશીર્વાદ આપીશું, 43 લાખ વોટ સાથે રાષ્ટ્રીય પાર્ટી બનાવી. એટલે એ લોકો ડરી ગયા, અને બીક છે કે આ વાવાઝોડું તો દેશમાં ગજવી નાખશે, એટલે આવા કાર્યો કરે છે. ઘણા બધા ઉદાહરણો તમને આપી શકું. જ્યારે આપણે અહીંયા કહેતા હતા કે અમે બહેનોને 1000-1000 રૂપિયા સન્માન રાશિ આપીશું, માતાજી આવું અમે કહેતા હતા. બા અમે જ્યારે આમ આદમી પાર્ટી આવી ને, તમે કદાચ ઓછું વાંચતા હશો, છાપામાં નવરા ના થતો, પણ હું તમને જણાવું કે આમ આદમી પાર્ટી એટલે કે અરવિંદ કેજરીવાલજી એવું કીધું કે ભાઈ ગુજરાતની બહેનોને પણ અમે 1000-1000 રૂપિયા સન્માન રાશિ આપીશું, કારણ કે ટેક્સ ભરીએ છીએ આપણે. તો કે એ ટેક્સના પૈસા બહેનોને કંઈક આપીએ તો એને કંઈક શાકભાજીમાં કામ આવે. તો સન્માન રાશિ આપવાની વાત કરી, લોકોને નાના નાના ભૂલકાઓ માટે સારી શાળા બનાવવાની વાત કરી, દવાખાના સારા બનાવવાની વાત કરી, તો શું કે છે ખબર? રેવડી આપે છે. એ કે આમ આદમી પાર્ટી શું કરે છે કે રેવડી આપે છે, અને મધ્યપ્રદેશમાં એને 1000 રૂપિયા આપવા મજબૂર કરી દીધા. વાંકાવાળીને આજ આપે છે બહેનોને ભાજપની સરકાર. કોને વાંકાવાળ્યા? આપણે. તો ત્યાં રેવડી નથી.